नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट एसपीसीसी जेम आपणे एसपीनी अंदर बीजू चैप्टर जोई रह्या छीए। तो आजनो आपणे टॉपिक छे सेक्रेटरीनुं महत्व। सेक्रेटरी केम महत्वनुं स्थान धरावे छे ते आपणे जोईशुं। तो नवो कंपनी धारो आपणने खबर छे 2013, व्यवस्थित आपणे समजीशुं। जूनो कंपनी धारो आपणने खबर छे 1956, तो नवो कयो छे 2013। मुजब सेक्रेटरी ने कंपनी में चावीरूप स्थान एटले के व्यक्तित्व आपेलू छे, के एम पी तरीके ओळखाय छे, जे अगाउना आपणे लेक्चर में जोई गया था। की मैनेजरियल पर्सन तरीकेनो दरज्जो आपवामां आव्यो छे। कोने? सेक्रेटरी, मतलब ये महत्वनो व्यक्ति कहेवाय छे। कंपनीना सफल संचालन में सेक्रेटरीनुं स्थान खूब ज महत्वनुं छे। मतलब कंपनी जो सारी रीते संचालन करी शके छे, सफल थई शके छे, तो एमां महत्वनुं योगदान पण एनुं रहेलुं होय छे। कोनुं? तो के सेक्रेटरीनुं। તે નીચે મુજબની કેટલીક બાબતોની સ્પષ્ટતા થતી હોય છે। ફરીવાર, નવો કંપનીદારો 2013 છે, એ મુજબ સેક્રેટરીને કેએમપીમાં સ્થાન આપ્યું છે, દરજ્જો આપી દીધો છે, તે ઉપરાંત શું કીધું, એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે એના કારણે સંચાલન સારું થતું હોય છે। હવે મહત્ત્વના મુદ્દા જોઈએ તો શું કહે છે, તે માલિકો, સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ કામગીરી બજાવે છે। કોણ? તો કે સેક્રેટરી। શું કીધું છે, તે માલિકો વચ્ચે, સંચાલકો અને કંપની વચ્ચે શું છે, કડીરૂપ, મતલબ બધાને જોડે છે એ વ્યક્તિ। કોણ? તો કે સેક્રેટરી। બીજું, કંપનીને જરૂરી પ્રમાણપત્ર મેળવવામાં, અપાવવામાં તેનો ફાળો ખૂબ જ અમૂલ્ય છે। કંપનીને કોઈ પ્રમાણપત્ર મેળવવું હોય તો એ પણ સેક્રેટરીના મદદથી તમે સારી રીતે મેળવી શકો છો। પહેલે શું કીધું, બધાને જોડે છે એટલે કે કડીરૂપ છે। કોને કોને? તો માલિકોને, જેમ કે ઇક્વિટી શેર હોલ્ડર, સંચાલકો જે સંચાલન કરી રહ્યા છે, અને કંપની જે પોતે કંપની છે, તો આ ત્રણેને જોડે છે। તે ઉપરાંત પ્રમાણપત્ર મેળવવા માટે શું કરે છે, મહત્ત્વનું યોગદાન છે, એનો અમૂલ્ય ફાળો છે। પછી કીધું કે તે સંચાલક માટે શ્રેષ્ઠ મિત્ર તથા શું છે, માર્ગદર્શક, કારણ કે સંચાલકોને ગાઈડન્સની જરૂર પડતી હોય, સલાહની જરૂર પડતી હોય, તો ત્યાં આગળ આ સેક્રેટરી છે તેમને જરૂરી માર્ગદર્શન આપશે કે ના, આપણે આ રીતે કામ કરી શકીએ, કારણ કે કાયદાકીય જ્ઞાન કોની પાસે હોય છે, સેક્રેટરી પાસે હોય છે। તે મિત્ર પણ કહેવાય છે અથવા તો માર્ગદર્શક પણ કહી શકાય છે। એના પછી આગળ, શેરહોલ્ડરના ટ્રસ્ટી તરીકેની તમામ ફરજો નિભાવે છે। શેરહોલ્ડરો જે કંપની સાથે જોડાવાના છે, તેમની પણ બધી ફરજો કોણ નિભાવે છે, સેક્રેટરી નિભાવે છે। તે વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક અધિકારીનું કાર્ય કરે છે, કારણ કે બેંકો છે, જુદી જુદી કંપનીઓ છે, તે ઉપરાંત શેરહોલ્ડરો છે, એમના સંપર્કમાં રહે છે સેક્રેટરી, અને એમની સાથે સંબંધ હંમેશા શું કરી રાખે છે, સારા રાખતા હોય છે, જાળવી રાખે છે। તે વહીવટી વડા તરીકે ફરજ નિભાવે છે। વહીવટનો એક વડો છે, મુખ્ય અધિકારી છે, કારણ કે કેએમપીમાં સ્થાન ધરાવે છે। હમણાં આપણે જોઈ ગયા કેએમપી ટી મેનેજર પર્સન, તો એની અંદર સ્થાન ધરાવે છે, પોતે શું છે, એક મહત્ત્વનો વ્યક્તિ કહેવાય છે। આગળ જોઈએ તો કે કાયદાકીય જરૂરિયાતો પૂરી કરી વ્યવસાયિક વ્યક્તિત્વનું નિપુણ છે, મતલબ એ પોતે કાયદાકીય જ્ઞાન ધરાવે છે અને વ્યવસાયિક વ્યક્તિત્વનું એક નિરૂપણ પણ કહેવાઈ શકાય છે। કાયદાકીય અધિકારી તરીકે ફરજ નિભાવે છે, કારણ કે સંચાલકોને જો કાયદાનું જ્ઞાન ન હોય તો આ સેક્રેટરી શું કરે છે, એમને જ્ઞાન આપે છે, કારણ કે સેક્રેટરી તો અપડેટ રહેવું જ પડે, ગમે તે કાયદા, જેમ કે GST કાયદો હોય કે ટેક્સનો કાયદો હોય, કોઈ બી કાયદા હોય, તો આ બધા કાયદાથી એ માહિતગાર હોય છે। તે કંપનીના જરૂરી તમામ દસ્તાવેજોનું ઘડતરનું કામ કરે છે, નવા નવા દસ્તાવેજો બનાવવાના, સાચવવાના, કરારો કરાવવાના, લખ્યું છે જો મહત્ત્વના કરારો પણ કરે છે, એટલે એનો મતલબ એ ખૂબ જ મહત્ત્વનો વ્યક્તિ છે। બધા ડોક્યુમેન્ટ સાચવે છે, પછી ડોક્યુમેન્ટ તૈયાર કરે છે, એને કરારો જાળવી રાખવાના, તે બધું કામ કોણ કરી રહ્યો છે, સેક્રેટરી કહેતો હોય છે। આગળ, તે કંપની વતી વિવિધ પક્ષકારો સાથે શું કરે છે, કમ્યુનિકેશન, પત્ર વ્યવહાર, જેમ કે ઈમેલ કરવા, પત્રો લખવા, તો એ બધી પણ માહિતીની આપ લે કરવી, આ બધું કામ કોણ કરે છે, સેક્રેટરી। આ રીતે દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરીનું એક અમૂલ્ય ફાળો રહેતો હોય છે। તો આપણે શું જોઈ ગયા અત્યારે, સેક્રેટરીનું મહત્ત્વ કેમ મહત્ત્વનું છે, તો આપણે જોઈ ગયા કે કડીરૂપ છે, સૌથી પહેલાં આપણે જોઈ ગયા હતા, શું જોઈ ગયા, એ પોતે કડીરૂપ તરીકે ઓળખવામાં આવે છે, પછી એનો અમૂલ્ય ફાળો છે પ્રમાણપત્ર મેળવવાનો, પછી આપણે બીજું શું જોઈ ગયા, તે એક પોતે જે મિત્ર છે, માર્ગદર્શક છે, ટ્રસ્ટી તરીકે છે, પછી પોતે પક્ષકારો સાથે સંબંધ રાખે છે, વહીવટી વડા તરીકે ઓળખાય છે, એના પછી આપણે આગળ જોઈ ગયા કે પોતે શું કરે છે, વ્યવસાયિક વ્યક્તિ તરીકે ઓળખાય છે,
फरजो पूरी पाड़े छे, दस्तावेजो घड़वानुं काम करे छे, महत्वना करारो करे छे, पत्र व्यवहार पण करे छे। तो आ दृष्टिए जोता आटलू बधुं आपणने ख्याल आवी शके छे कि सेक्रेटरी खूब ज महत्वनुं स्थान धरावे छे। एना पछी आ प्रश्न तो आपणे जोई गया छे। आगळ आपणे जोईए नवो प्रश्न, सेक्रेटरीनी जवाबदारी क्यारे ऊभी थाय छे, એ પોતે ક્યારે રિસ્પોન્સિબલ પર્સન બને છે જવાબદારી, એમ તો જવાબદારી તો એની ઘણી બધી છે, તો આપણે જોઈશું આજે કે સેક્રેટરીની પોતાની કઈ જવાબદારી ઊભી થાય છે, એટલે નીચે મુજબ ઊભી થાય છે। સેક્રેટરી કંપની ધારાનું ઉલ્લંઘન કરે, મતલબ કંપનીના જે નિયમો છે કાયદા જેનું ઉલ્લંઘન કરે, કાયદા મુજબ કાર્ય ન કરે, તો એ જવાબદારી એની ઊભી થાય। ક્યારે? કે જ્યારે કંપની સેક્રેટરી છે એ કંપનીના કાયદાનું શું કરે, ઉલ્લંઘન કરે। પછી કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજો સેક્રેટરી ન મોકલે તો પણ એની જવાબદારી બને, કારણ કે દસ્તાવેજો એને સાચવવાના છે, અને જો સંચાલકો માંગે તો એ દસ્તાવેજો ત્યાં સુધી પહોંચાડવાના પણ રહેતા હોય છે, પણ જો દસ્તાવેજો ન સાચવે તો સેક્રેટરી શું રહે છે, જવાબદાર રહેતો હોય છે। દસ્તાવેજો સેક્રેટરી ન મોકલે, એમ કે એની પાસે દસ્તાવેજ હોય તેમ છતાં એ સંચાલક માંગે તો ન આપે તો પણ એ જવાબદાર રહેતો હોય છે। ત્રીજું જોઈએ, સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે, એને ઘણી બધી સત્તાઓ આપી છે, કોને? તો કે સેક્રેટરીને, પણ પોતે સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત રીતે કમિશન મેળવે, તો તેને દંડ, સજા અથવા બંને પ્રકારની સજા પણ થઈ શકે છે। કોને? સેક્રેટરી। ક્યારે થાય? તો સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવે તો પણ થઈ શકતું, તેવું એને કરવું જોઈએ નહીં, અને જે સત્તા મળી છે એનો સારા લેવલે ઉપયોગ કરવો જોઈએ। એના પછી આગળ, જો સેક્રેટરી સત્તા બહારના કાર્યો કરે, એને જેટલી સત્તા મળી છે કે ભાઈ તું આટલું આટલું કામ કરી શકે છે, પણ એનું ઉલ્લંઘન કરીને એની બહારનું કામ કે ના હું કરી શકું છું એમ કરીને કરવા જાય તો એને સજા થશે। કંપની સાથે દગો કરે, વિશ્વાસઘાત કરે કે છેતરપિંડી, તો એની જવાબદારી બનતી હોય છે। ફરી એકવાર નજર મારીએ, સૌથી પહેલાં શું કીધું, કાયદા મુજબ કામ કરે નહીં, કાયમ કંપની ધારાનું ઉલ્લંઘન કરે, પછી દસ્તાવેજો સેક્રેટરીને ન મોકલે, પછી સત્તાનો શું કરે, દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવતો હોય તો સજા બી થાય દંડ પણ થાય, પછી સત્તા બહારનું કામ કરે, વિશ્વાસઘાત કરે કંપની સાથે, પછી સેક્રેટરી તરીકે એને જે કામ કરવાનું છે એમાં બેદરકારી દાખવે, શું કરે, પોતે બેદરકારી, એને કામ કરવાનું છે એને ખબર છે તેમ છતાં કામમાં બેદરકારી રાખે, તેના કારણે જો કંપની નુકસાન થાય તે ભરપાઈ કરવાની જવાબદારી કોની બને છે, સેક્રેટરીની। સભા પૂરી થયા બાદ સેક્રેટરી જરૂરી નોંધ ન રાખે, જનરલી એવું છે કે સભા બોલાવવાની હોય ને તો સેક્રેટરીએ બધાને જાણ કરવી પડે, અને સભામાં શું શું ચર્ચા થઈ એ બધાની નોંધ કોણ રાખશે, સેક્રેટરી, પણ જો એણે નોંધ જ ના રાખી હોય તો, રિપોર્ટ તૈયાર ન કર્યા હોય તો કોની જવાબદારી બનશે, સેક્રેટરીની બનતી હોય છે। એના પછી નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર વાર્ષિક હિસાબો બનાવવાના હોય, કંપનીની સામાન્ય સભામાં રજૂ કરવાના, તે જવાબદારી, બનાવવાની તો એની જવાબદારી નથી પણ જે બનેલા છે એ વાર્ષિક હિસાબો કે સામાન્ય સભામાં શું રજૂ ન કર્યા હોય એણે, મતલબ કે આ બધા ડોક્યુમેન્ટ છે એણે રજૂ કર્યા હોય નહીં તો પણ એની જવાબદારી બને છે। તો આવી રીતે જવાબદારી એની ઊભી થતી હોય છે, કાયદાનું ઉલ્લંઘન ન કરવું તો પણ જવાબદારી, તો એ ઉપરાંત સેક્રેટરી ગુપ્ત રીતે કમિશન મેળવતો તો એ જવાબદાર બને છે, દસ્તાવેજ ન સાચવે, દસ્તાવેજ સંચાલકોને ન આપે, પછી વિશ્વાસઘાત કરે, બેદરકારી કરે, જરૂરી નોંધ ન રાખે, બરાબર, પછી રજૂઆત ન કરે, તો એના માટે સેક્રેટરી શું રહેતો હોય છે, જવાબદાર રહેતો હોય છે। એના પછી આઠમો ટોપિક શું છે, કે મોટી કંપનીમાં સેક્રેટરી ઓડિટ અંગેની જોગવાઈનું પાલન ન કરે, જનરલી મોટી કંપની હોય ને તેમાં હિસાબો વધારે તો ઓડિટ તો કરાવવા પડે, પણ જો એ પોતે વ્યક્તિ છે ઓડિટિંગ જ ન કરાવવાની હોય, મતલબ પાલન ન કર્યું હોય, ઓછામાં ઓછા ₹1,00,000નો દંડ તેને થઈ શકે છે। યાદ રાખવું કે જો ઓડિટ અંગેની જોગવાઈનું પાલન ન કર્યું હોય તો એને ₹1,00,000નો દંડ પણ થઈ શકે છે। સંચાલકની સૂચના વગર તે જરૂરી દસ્તાવેજો અને કરારમાં સુધારા વધારા કરે, હવે આધેરીને સુધારા તો ન જ કરવા છે, સ્વાભાવિક વાત છે, જે કરાર થઈ ગયા છે એમાં પોતે સુધારો કરી શકે નહીં, પણ એમને સૂચના આપ્યા વગર જ, સંચાલકોએ સૂચના આપી ન હોય તો એ આધેરીને સુધારા કરે તો એના માટે પોતે શું બને છે, જવાબદાર, અથવા તેનો નાશ કરી નાખે દસ્તાવેજનો, તો ત્યારે પણ એની જવાબદારી રહેતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો થાય છે, સેક્રેટરીની જવાબદારી ક્યારે ઊભી થાય છે, તે ઉપરાંત સેક્રેટરીનું મહત્વ, તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો થતો હોય છે। તો આશા રાખું છું તમને બધાના ખ્યાલ આવી ગયા છે બંને પ્રશ્નો, તેને PDFમાંથી સારી રીતે એને લખી લેવું અને સમજવાનો પ્રયત્ન કરવો। થેન્ક યુ વેરી મચ।